અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, હું આમેના ટીચર. આજે આપણે અહીં મળ્યા છીએ ગણિત વિષયનો અભ્યાસ કરવા માટે. ગયા વખતે આપણે 11 થી 20 ઘડિયા લખ્યા અને મોડે કર્યા. એના પહેલાં આપણે 1 થી 10 ઘડિયા ભણ્યા અને લખ્યા. હવે આજે આપણે બેઝિક નોલેજની અંદર ગણિતમાં વિભાજ્યતાની ચાવીઓ વિશે સમજ મેળવીશું. વિભાજ્યતાની ચાવીઓમાં આપણે 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિભાજ્યતાની ચાવીઓ ઘણી સહેલી છે, તો તમને એમાં સારી રીતે સમજ પડશે એવી આશા રાખું છું. આપણે શરૂ કરીએ. ચાવી 2, 2 ની ચાવી. તો 2 ની ચાવી શું છે? જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે જે સંખ્યા તમને આપવામાં આવે છે એમાં એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8 બેકી સંખ્યા હોય અને શૂન્ય પણ હોય, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને શૂન્ય પણ હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 વડે નિશેષ ભાગી શકાય એટલે શું? એટલે કે આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ, અંતમાં શેષ શું આવે છે? શૂન્ય. 1 અને 2 એવો આવે તો એ નિશેષ ભાગી શકાતું નથી, પણ જો શૂન્ય આવે તો એને કહેવાય કે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે નિશેષ ભાગી શકાય એટલે નીચે શૂન્ય આવવું જોઈએ, શેષ શૂન્ય આવવું જોઈએ, બરાબર. એટલે 2 ની ચાવીમાં શું છે કે બેકી સંખ્યા હોવું જોઈએ, 2, 4, 6, 8 અને શૂન્ય હોવું જોઈએ. એકમનો અંક 0 અને બેકી સંખ્યા હોય તો 2 વડે આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ. હવે આપણે એક ઉદાહરણ લઈએ. 96માં છેલ્લો અંક શું છે? 6. તેથી 2 તાળી 6 એને 2 વડે આપણે નિશેષ ભાગી શકાય છે અને શેષ શું આવશે? શૂન્ય. એવી જ રીતે આપણે એક બીજો ઉદાહરણ લઈએ. 4790, જેમાં એકમનો અંક શું છે? છેલ્લો 0. તેથી આ સંખ્યાને પણ આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 96 અને 4790 બંને સંખ્યાને જોઈ જે આપણે 2 વડે એને સારી રીતે નિશેષ ભાગી શકીએ છીએ. હવે હું તમને એક સંખ્યા આપું છું, એ સંખ્યા છે 1771. તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 1771માં છેલ્લો અંક 1 આવે છે. એકમનો અંક શું છે? 1. આ બેકી સંખ્યા નથી, કેમ કે એકમનો અંક 1 આવે છે. તેથી આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ને કે 2 ની ચાવી એટલે શું? 2 ની ચાવીમાં રૂલ્સ છે, સંખ્યા બેકી હોવી જોઈએ અને શૂન્ય હોવી જોઈએ, એકમનો અંક 0 હોવું જોઈએ અને બેકી હોવી જોઈએ. તો સમજ પડી 2 ની ચાવી કેટલી સહેલી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું 3 ની ચાવી, બરાબર. 3 ની ચાવીમાં શું આવે છે કે કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવે તો એ સંખ્યાના દરેકે દરેક અંકોનો આડો સરવાળો કરવાનો છે. તમારે શું કરવાનું છે? એનો આડો સરવાળો કરવાનો છે અને આ સરવાળો કરતાં જે જવાબ આવે છે એ જવાબને જો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આને સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. પહેલું છે 153. આ એક સંખ્યા તમને આપવામાં આવી છે, તો હવે શું કરવાનું છે? આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. કેવો સરવાળો કરવાનો છે? આડો. તો લખવાનું 1 વત્તા 5 વત્તા 3. 1 અને 5 કેટલા થાય? 6. 6માં 3 ઉમેરીએ તો 9. તો 9 એ શું 3ના ઘડિયામાં આવે છે? હા, આવે છે. 3 તાળી 9 એટલે 3 વડે 9ને ભાગી શકાય છે. 3ના ઘડિયામાં આવે છે, એ 3નો અવયવી છે. 9 એ 3નો અવયવી છે માટે 153ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? એને એ સંખ્યાને 3ના ઘડિયામાં આવે છે અને 3નો અવયવી છે એ સરવાળો એને જોવાનું છે, પછી આપેલ સંખ્યા એ 3નો અવયવી છે એ ખબર પડે છે આપણને.
હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, 925. તો આપણે 925નો શું કરવાનો છે? આડો સરવાળો કરવાનો છે. 9 + 2 + 5. 9 અને 2 કેટલા થાય? 11. 11 અને 5 કેટલા થાય? 16. શું 16 ત્રણના ઘડિયામાં આવે છે? ત્રણના અવયવી છે? ના, નથી. જો 16 ત્રણના અવયવી ન હોય તો આપેલ સંખ્યા 925ને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ ને? 153ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, પણ 925ને આપણે 3 વડે ભાગી શકતા નથી. તો આ પણ ચાવી કેટલી સહેલી છે, તમને સમજ પડી હશે. હવે આપણે આગળ વધીએ 5ની ચાવી. વિદ્યાર્થી મિત્રો, 5ની ચાવી તો ઘણી સહેલી છે. એમાં જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય કે અથવા તો 5 હોય, તમને કોઈ સંખ્યા આપવામાં આવી છે, એમાં એકમ જોવાનું. એકમનો અંક શું છે? 0 અને અથવા 5. તો 0 અથવા 5 હોય તો તે સંખ્યાને આપણે શું કરીશું? 5 વડે નિશેષ ભાગી શકીશું, બરાબર. અહીંયા અમે એક ઉદાહરણ આપ્યું છે, 110. તો તમે જોઈ શકો છો કે 110માં એકમનો અંક 0 છે. એવી રીતે બીજો એક ઉદાહરણ છે, 55. 55માં એકમનો અંક 5 છે. એવી રીતે ત્રીજી સંખ્યા છે, 4540. આમાં એકમનો અંક શું દેખાઈ રહ્યું છે? 0. ચોથી સંખ્યા છે, 2245. આમાં એકમનો અંક શું છે? 5. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે 0 અને 5 એકમના અંકમાં આવે છે. તો આ ચારેય ચાર સંખ્યાઓને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. શું રૂલ્સ છે આમાં? એકમનો અંક 0 હોવો જોઈએ અથવા તો એકમનો અંક 5 હોવો જોઈએ. એટલે આવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. સહેલી છે ને ચાવી? હવે આપણે આગળ વધીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, 10ની ચાવી પણ એટલી જ સહેલી છે. તો આમાં શું છે? આમાં છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, માત્ર ને માત્ર 0, તે સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકાય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, શું કહ્યું? એકમનો અંક માત્ર 0 જ હોવો જોઈએ, કોઈ બીજું નહીં હોવું જોઈએ, માત્ર ને માત્ર 0. તો આપણે તેને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ છે, 340. તો અહીંયા એકમનો અંક શું દેખાઈ રહ્યો છે? 0. એવી જ રીતે બીજો એક ઉદાહરણ છે, 1320. અહીંયા એકમનો અંક શું દેખાઈ રહ્યું છે? 0. એટલે 340 અને 1320 આ બંને સંખ્યાઓને 10 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. એવી જ રીતે આપણે એક ઉદાહરણ લઈએ, 7345. આમાં શું એકમનો અંક 0 છે? ના, આમાં તો એકમનો અંક 5 છે. એવી જ રીતે બીજો ઉદાહરણ લઈએ, 15118. આમાં એકમનો અંક શું છે? 8. આમાં એકમનો અંક 0 નથી, તેથી આ બંને સંખ્યાઓ 7345 અને 15118 આ બંને સંખ્યાઓનો આપણે 10 વડે નિશેષ ભાગી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધી ચાવીઓ ભણી છે હમણાં, તમને ઘણી સમજ પડી હશે. અને જો તમને આને વારે ઘડી જોવું હોય તો તમે વિડીયોને પાઉઝ કરીને વારે ઘડીને જોઈ શકો છો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ હોય, તો તમે અમારો જરૂર કોન્ટેક્ટ કરજો. બીજી વાત કે અમે તમને ગૂગલ ફોર્મ આપ્યું છે, એમાં પ્રશ્નોના સવાલ જવાબને બધું પૂછ્યા છે, તો એના જવાબ લખીને જરૂર મોકલજો. એવી આશા સાથે અલ્લાહ હાફિઝ.